बनासकांठाना डीसामां आवतीकाले अर्बुदा सहनारी सौथी मोटी अने छेल्ली सभानुं आयोजन करवामां आव्युं छे। पेचडाल गाममां योजनारी आ सभामां चौधरी समाजना आगेवानो सहित 50,000 करता वधु लोको जोडावाना छे। तो विधानसभा चूंटणी नजीक आवी रही छे त्यारे दूध सागर डेरीना पूर्व चेरमेन अने चौधरी समाजना नेता विपुल चौधरी सामेनी कार्यवाहीने लईने चौधरी समाजमां एक तरफ रोष छे, जेथी चूंटणी पहेला सरकारनुं नाक दबावा वाटनो आ प्रयास होवानुं जाणवा मळ्युं छे। तो महत्वनुं छे के बनासकांठाना धानेरा डीसा दिओदर अने थराद बैठक पर चौधरी समाजनो दबदबो छे। भाजपनी मत बैंक गणाता चौधरी समाज में हाल आक्रोश जोवा मळी रह्यो छे, त्यारे पांच बैठक पर भाजप ने मोटू नुकसान पहोंचे तेवी पण संभावना छे। राज्य में छेल्ला 11 महीना में अर्बुदा सेनाए 91 सभा योजी हती, ज्यारे आवतीकाले आ 92मी अंतिम सभा हशे। तो डीसाना पेचडाल में सभानुं आयोजन करवामां आव्युं छे। आ पहेला 91 जेटली सभा योजवामां आवी छे, त्यारे आवतीकाले 92मी सभानुं आयोजन करवामां आव्युं छे। આજે વધુ જાણકાર સાથે સંવાદદાતા આનંદ આપણી સાથે જોડાયા છે। આનંદ, જે પ્રકારે ચૌધરી સમાજમાં રોષની લાગણી જોવા મળી છે, એક બાદ એક સભાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ફરી એકવાર સભાનું આયોજન થયું છે અને એક તરફ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે, ત્યારે ભાજપને ક્યાંક ને ક્યાંક આનો ફટકો પણ પડી શકે છે। જી અર્પિતા, ચોક્કસ જણાવી દઉં કે ચૌધરી સમાજના નેતા અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ભાઈ ચૌધરીની અટકાયત થયા બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં આક્રોશ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને અત્યાર સુધી અર્બુદા સેનાના બેનર હેઠળ ચૌધરી સમાજની અંદર 90થી પણ વધુ સભાઓ અને સંમેલનો થયા છે। તમામ સભાઓ અને સંમેલનોનો એકમાત્ર હેતુ હતો કે વિપુલભાઈ ચૌધરીને છોડવામાં આવે ને ભાજપ જે રીતે કિન્નાખોરી રાખીને તેમની સાથે બદલો રહ્યો છે તેને છોડી મૂકવામાં આવે, પરંતુ ભાજપે ન છોડતા અને તેમની સામે કડક કાર્યવાહી થતા આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની અંદર પણ ચૌધરી સમાજ દ્વારા અર્બુદા સેના દ્વારા સૌથી મોટું સંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં 40,000-50,000થી પણ વધુ લોકો હાજર રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। આપ જોઈ શકો છો અત્યારે અમે સભા સ્થળે પહોંચ્યા છીએ, ડીસા તાલુકાના પેચરાલ ગામે આવતીકાલે આ સભા યોજાશે, 40,000-50,000થી વધુ લોકો આ સભામાં હાજર રહેવાના છે। આ જે આયોજકો છે તેમની સાથે વાત કરી છું કે આવતીકાલે જે સભા યોજાનાર છે તેમાં કેવા નિર્ણયો લેવા છે અને તેનો આગામી સમયમાં ચૂંટણીમાં ભાજપને કેવો ફટકો પડી શકે છે। ખાસ કરીને સૌથી પ્રથમ આપની સાથે વાત કરી છે અર્જિતભાઈ, આપ પ્રદેશ પ્રચારક છો, આવતીકાલે જે આયોજન થઈ રહ્યું છે એમાં કેટલા લોકો હાજર રહેશે અને શું નિર્ણયો લેવા? કાલે 25,000-30,000 આંજણા ચૌધરી સમાજ હાજર રહેશે અને નિર્ણય તો અમે લઈ જ લીધો છે કે ભારતીય જનતા પાર્ટી અમારા આગેવાનોની કિન્નાખોરીથી અંદર કરે છે તો અમે કતે માફ કરવાના નથી। આગળની ચૂંટણીઓમાં સારા એવા પરિણામો આપવા તૈયાર છીએ, 32 સીટો ઉપર અમે નિર્ણાયક ભૂમિકા ભજવા તૈયાર છીએ અને બીજું જે તે નિર્ણય કાલ લેશું અને બીજા 2,500,000 સંખ્યા અમારી ગાંધીનગર ભેગી થવાની છે ચૌધરીઓની, આ સંગઠનનું જે સંમેલન પતે એની પછી જસ્ટ થોડા દિવસોમાં અને એની તારીખ પણ જાહેર થઈ ગઈ છે 20 તારીખ। હજુ પણ મોટું સંમેલન ગાંધીનગર ખાતે યોજાશે અને આવતીકાલે જે નિર્ણય લે છે તે નિર્ણય બાદ 2,50,000થી વધુ લોકો ગાંધીનગર ખાતે ભેગા થશે। ભાજપ મોડી મંડળ પાસે વિપુલભાઈ ચૌધરી અટકાયત બાદ તમારી સાથે કેવી ચર્ચા થઈ છે અને શું ભાજપનો શું કહેવું થાય છે? પ્રદેશ લેવલે કોઈ વાતચીત થઈ હોય હશે એ અલગ વસ્તુ છે, બાકી આ અર્બુદા સેના એ સમાજનું સંગઠન કરી રહી છે અને અમારા અધ્યક્ષ માનીય વિપુલભાઈને જે રીતે કિન્નાખોરી કરી અને જેલમાં મૂક્યા છે બરાબર, એને ઝડપમાંથી ઝડપ મુક્ત કરવામાં આવે એ જ માંગ સાથે આખા સમાજમાં ઉગ્ર આક્રોશ છે અને એ જ માંગ સાથે અમે અત્યારે આગામી સમયમાં 1,253 ગામમાં 49 તાલુકામાં સમાજ પંચાયત બેસાડવાના છીએ। દરેક સમાજ પંચાયતમાં ચર્ચા થશે, એ ચર્ચાનું સીધું અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલવાના છીએ અને 30 તારીખે 2,50,000થી વધુ સંખ્યા મહાપંચાયત અમારી ગાંધીનગરમાં ભેગી થવાની છે અને એમાં સમગ્ર જે પણ નિર્ણય ચૌધરી સમાજ લેવાનો છે એ દિવસે જાહેર કરશે નિર્ણય। બનાસકાંઠામાં 5 અને ઉત્તર ગુજરાતમાં 32 સીટો એવી છે કે જ્યાં ચૌધરી સમાજનું વર્ચસ્વ છે અને નિર્ણાયક ભૂમિકામાં તેમની મત બેંક છે, અત્યાર સુધી ભાજપ સાથે હતો પરંતુ હવે શું સ્ટેન્ડ રહેશે? આગળની સૂચના મુજબ અર્બુદા સેનાનું જે સંગઠન છે જે આદેશ કરશે એ શિરોમાન્ય રહેશે અર્બુદાના સૈનિક તરીકે। આવતીકાલે જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે એ ડીસા લાખણી દોતીવાડા અને ધાનેરા તાલુકા વચ્ચે યોજાઈ રહ્યું છે, સેન્ટર વચ્ચે કામ છે, ત્યારે રાજસ્થાન મહેસાણા જિલ્લો વિસનગર તાલુકામાંથી હિંમતનગર જિલ્લામાંથી ત્યાંથી જે લોકો પધારવાના છે એના આયોજન રૂપી આખું ગામ અને 27 સમાજ તરીકે આખી જવાબદારી ઉપાડી અને આ કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે।
અત્યાર સુધી ચૌધરી જે સમાજ હતો તે ભાજપ સાથે રહેલો છે, ભાજપની મતબેંક ગણાતો હતો. ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાતના નેતા બનાસકાંઠાના ચેરમેન શંકરભાઈ ચૌધરી પણ છે, તેઓ પણ ભાજપમાં છે. પરબતભાઈ પટેલ પણ બનાસકાંઠાના સાંસદ ચૌધરી સમાજના છે. હવે આગામી સમયમાં શું રણનીતિ રહેશે, એ લોકો પણ જો આવશે તો તમારી સાથે કેવી ચર્ચા થશે? જુઓ, સમાજમાં સમાજનો દીકરો ગમે ત્યારે આવે છે. શંકરભાઈ માટે પણ જગ્યા ખુલી છે, પરબતભાઈ માટે ખુલી છે. અમે તો એક છાપરે થવા માંગીએ છીએ, અમારા ભાઈઓ અમારી સાથે હળી મળીને. પણ જો કદાચ કોઈ ભારતીય જનતા પાર્ટીના કે અમારે સમાજ સાથે અન્યાય કરતા એવા વ્યક્તિઓના ગુલામો થઈ પડશે તો અમે સહન નહીં કરીશું, એમને સમજાવવાની કોશિશ કરશું. અને કદાચ નહીં સમજે તો અમે અમારા દીકરાઓને અમારા ભાઈઓને પણ બાયકોટ કરીશું, કેમ કે અમારી સમાજ એક કરવાનું અમારું સપનું છે. અને અર્બુદા સેનાના છાયડે બધા ચૌધરીઓ એક થવાનું કામ કરી રહ્યા છે. ચોક્કસ, તો આવતીકાલે જે સભા યોજાનાર છે તેમાં કેટલાક મહત્વના નિર્ણયો લઈ શકે છે. આગામી સમયમાં ગાંધીનગર ખાતે પણ 2,50,000 થી પણ વધુ ચૌધરી સમાજના લોકો ભેગા થશે, સરકારને ચેતવણી આપવા માટે, સરકારને ચીમકી આપવા માટે. અને તેમ છતાં પણ જો સરકાર નહીં માને, વિપુલભાઈ ચૌધરીને છોડવામાં નહીં આવે, તો આગામી સમયમાં ભાજપમાં જે ચૌધરી સમાજના લોકો છે તેઓને પણ બાયકોટ કરવામાં આવશે અને ભાજપને તેનાથી મોટો ફટકો પડી શકે તેમ છે. કારણ કે ચૌધરી સમાજનો આક્રોશ હજુ પણ શાંત થયો નથી અને દિવસે ને દિવસે વધી રહ્યો છે, જે આગામી ચૂંટણીના પરિણામો પર પણ મોટી ગંભીર અસર પાડી શકે તેમ છે. સમગ્ર માહિતી બદલ આભાર.